કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 11 નવેમ્બર સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે મહારાષ્ટ્રમાં ભારે રાજકીય હલચલ રહી. શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવવા પ્રયાસ કરી રહી છે. આ મુદ્દે આદિત્ય ઠાકરે પાર્ટીના નેતાઓ સહિત રાજ્યપાલને મળ્યા હતા. શિવસેનાએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા ઈચ્છા દર્શાવી હતી. સરકાર બનાવવા એનસીપી અને કોંગ્રેસનું સમર્થન જરૂરી છે. બંને પાર્ટીઓનો સમર્થનપત્ર હજુ સુધી શિવસેનાને મળ્યો નથી. શિવસેનાએ સમર્થનપત્ર રજૂ કરવા રાજ્યપાલ પાસે 48 કલાકની મુદત માંગી હતી, પરંતુ રાજ્યપાલે શિવસેનાને વધુ મુદત આપવાનો ઇનકાર કરી દીધો છે. અલબત્ત આ મુદ્દે શિવસેનાનો દાવો હજુ રદ થયો નથી. આદિત્ય ઠાકરે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી હતી. દરમિયાન દિલ્હીમાં સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસે શિવસેનાને સમર્થન મુદ્દે હજુ પણ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. સમગ્ર રાજકીય હલચલ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર તેમની સ્થિતિ ચિંતામુક્ત છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું કોકડું વધુ ગૂંચવાઈ રહ્યું છે. આદિત્ય ઠાકરે કહ્યું છે કે અમે ફરીથી રાજ્યપાલને મળશું. આ વિધાન યુદ્ધના ધોરણે ગઠબંધનના સંકેતો આપી રહ્યું છે. ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેમણે સારવાર માટે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને થોડો સમય વેન્ટિલેટર ઉપર પણ રાખવામાં આવ્યા હતા. ANIના રિપોર્ટ અનુસાર હવે તેમની તબિયત સુધારા ઉપર છે. તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે પરત ફર્યા છે. જામનગર PGVCLની 46 ટીમો આજે વીજ ચેકિંગ માટે નીકળી હતી. CT1 ડિવિઝનમાં આવતા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ થયું હતું. પોલીસ બંદોબસ્ત થતાં વિડીયોગ્રાફી સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 814 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 130 કનેક્શનમાં ગેરરીતિ જોવા મળી હતી. ગેરરીતિ કરનાર આસામીઓને દંડરૂપે કુલ 20 લાખના પુરવણી બિલ ફટકારવામાં આવ્યા છે. જામનગરમાંથી ડેન્ગ્યુની બીમારી જવાનું નામ લેતી નથી. ઠંડી શરૂ થઈ હોવા છતાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો થયો નથી. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના શનિવારે 47 અને રવિવારે 40 કેસો નોંધાયા હતા. આગામી અઠવાડિયે યુરોપમાં ક્લાઇમેટ ચેન્જ અંગે એક બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વિશ્વભરના અગ્રણીઓ ભાગ લેવાના છે. જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા પણ આ બેઠકમાં ભાગ લેશે. તેઓ 18-23 નવેમ્બર દરમિયાન યુરોપનો પ્રવાસ કરશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.